તો આજે દિલ્હીમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાવાની છે. કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકમાં સવારે 11 કલાકે આ બેઠકનું આયોજન, જેમાં બેઠકમાં લોકસભા ચૂંટણીના પરિણામ અંગે ખાસ ચર્ચા કરવામાં આવશે. તેમજ રાહુલ ગાંધી આ બેઠકમાં રાજીનામાનો પ્રસ્તાવ પણ મૂકી શકે તેમ છે. તો કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક દિલ્હીમાં આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 11 કલાકે આ બેઠક યોજાશે. જોકે આ બેઠકમાં લોકસભા ચૂંટણીના પરિણામ અંગે પણ ચર્ચા અને સાથે રાહુલ ગાંધી આ બેઠકમાં રાજીનામાનો પ્રસ્તાવ મૂકે તે પણ ચર્ચા કરવામાં આવશે. હિતેન વિખલાણી અમારા સંવાદદાતા દિલ્હીથી ફોનલાઈન ઉપર જોડાઈ ગયા છે માહિતી સાથે. હિતેન, જણાવવા માંગે છું કે કોંગ્રેસની વર્કિંગ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, કયા કયા મુદ્દાઓને ખાસ આવરી લેવામાં આવશે? બિલકુલ, કોંગ્રેસને જે હિસાબે મતો મળ્યા છે અને સાથે સાથે જેટલી ઓછી સીટો મળી છે તે તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. રાહુલ ગાંધીએ પરમ દિવસે હાર સ્વીકાર્યા બાદ સોનિયા ગાંધીને ક્યાંક ને ક્યાંક રાજીનામું સોંપ્યું હતું. તે દરમિયાન સોનિયા ગાંધીએ કહ્યું હતું કે સીડબ્લ્યુસીની બેઠકની અંદર પોતાની રાજીનામું જે છે તે મૂકે અને તે વર્કિંગ કમિટી નક્કી કરશે કે કોંગ્રેસ પ્રેસિડેન્ટનું રાજીનામું એક્સેપ્ટ થશે કે નહીં થાય. તે તમામ મુદ્દે આજે જે છે તે વર્કિંગ કમિટીની બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે. તમામ રાજ્યોના પરિણામો પર ચર્ચા કરવામાં આવશે. તમામ રાજ્યોના જે પ્રભારી છે તે પણ આ બેઠકની અંદર હાજર રહેશે. એટલે તેમની જવાબદારી હતી રાજ્યોના પરિણામો ઉપર. તો ગુજરાતની જે 26 બેઠકો છે તે 26 માંથી કોંગ્રેસ કોન્ફિડન્ટ હતી કે 10-11 બેઠક જીતશે, પણ ક્યાંક ને ક્યાંક 26 બેઠકો ફરી એકવાર બીજેપી જીતી ગઈ, જેથી રાજીવ સાતવની જવાબદારી હશે. તે પોતાનો જવાબ જે છે તે વર્કિંગ કમિટી સમક્ષ રજૂ કરશે. સૌથી મહત્વપૂર્ણ એ જ રહેશે કે રાહુલ ગાંધી શું વર્કિંગ કમિટીની અંદર રાજીનામું આપશે અને શું વર્કિંગ કમિટી રાજીનામું અપ્રૂવ કરશે, એક્સેપ્ટ કરશે કે નહીં કરે. ક્યાંક ને ક્યાંક 11 વાગ્યા બાદ બેઠક શરૂ થશે, ત્યારબાદ તસવીર જે છે તે સાફ થઈ જશે કે શું પરિણામ જે છે તે કોંગ્રેસના રાજીનામાનો દોર શરૂ થશે કે નહીં થાય. બિલકુલ, પરિણામ જે છે રાજીનામાનો દોર યથાવત રહેશે કે કેમ તે તો ત્યારબાદ જ ખ્યાલ આવશે. મીટિંગ બાદ આભાર સમગ્ર માહિતી માટે. તો આજે કોંગ્રેસની વર્કિંગ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બેઠકમાં લોકસભા ચૂંટણીના તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવશે, મનોમંથન કરવામાં આવશે. ગુજરાતમાં જે રીતે 26માંથી 0 બેઠક તેઓને મળી છે, એક પણ બેઠક નથી મળી. તમામ બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે. તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવશે આ મહત્વની બેઠકમાં.